નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરિમલ હાઈસ્કૂલના ઓનલાઈન લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન પર અનલેબલ કરી દો, જેથી અમારી ચેનલ પર આવતા તમામ વિડીયો મિત્રો તમે સરળતાથી જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં દ્વિતીય સત્રમાં સંસ્કૃત વિષયમાં પદ્ય છે, પાઠ છે 4, પહેલિકા. પહેલિકા એટલે તમને ખ્યાલ જ છે, પહેલિકા એટલે ઉખાણા. પહેલિકા એટલે ઉખાણા. ઉખાણા તો બધાને ખૂબ જ ગમતા હોય છે, તો આજે આપણે સંસ્કૃતમાં ઉખાણા ભણીશું. સૌ પ્રથમ શબ્દશ અનુવાદ કરીશું અને આપણે ઉખાણાના જવાબ મેળવીશું. તો ચલો પહેલો ઉખાણું જોઈએ. એના ચિત્રો પણ આપણને અહીંયા સરસ રીતે આપ્યા છે, એના પરથી પણ આપણને ખ્યાલ આવી જશે. મમ એટલે મારું, મારું. શું થાય છે? મમનો અર્થ મારું અથવા તો મારો. મારો કંઠ એટલે કે ગળું, કંઠ એટલે ગળું. નીલ એટલે કે ભૂરું, ભૂરું. ભૂરા કલરનું હોય છે એને ભૂરું કહેવાય છે. મમ કંઠ નીલહ, મારું ગળું ભૂરું છે. શું કહે છે? મમ કંઠ નીલહ, મારું ગળું ભૂરું છે અથવા મારો કંઠ ભૂરો છે. વર્ષા કાલે અહમ નૃત્યામી. વર્ષા કાલે એટલે વરસાદના સમયે, અહમ એટલે હું, નૃત્યામી એટલે નાચું છું, નૃત્ય કરું છું. વરસાદના સમયે હું નૃત્ય કરું છું કે નાચું છું. મમ પૂછમ અતિવ સુંદરમ. મમ એટલે મારી, પૂછમ એટલે પીછા, અતિવ એટલે ખૂબ જ, સુંદરમ એટલે સુંદર છે. મારી પૂછ ખૂબ જ સુંદર છે અથવા તો મારા પીછા ખૂબ જ સુંદર છે. અહમ કહો, હું કોણ છું? અહીં આપણને પ્રશ્ન કર્યો છે કે અહમ કહો, હું કોણ છું. એમણે કહ્યું કે મમ કંઠ નીલહ, વર્ષા કાલે અહમ નૃત્યામી, મમ પૂછમ અતિવ સુંદરમ, અહમ કહ, મારું ગળું ભૂરું છે, વરસાદના સમયે હું નૃત્ય કરું છું કે નાચું છું, મારા પીછા કે મારી પૂછ ખૂબ જ સુંદર છે, મારા પીછા કે પૂછ અથવા તો પીછા ખૂબ જ સુંદર છે, અહમ કહ, હું કોણ છું. કોણ હોઈ શકે મિત્રો? તમને ખ્યાલ આવી જ ગયો હશે, અહીં તમને ચિત્રમાં પણ ચિત્ર પણ જોઈ શકો છો. કોણ છે? મયુરહ. શું જવાબ આવશે? મયુરહ, મયુર, મયુરહ, મયુરહ એટલે કે મોર. આ પ્રથમ પહેલિકાનો જવાબ તમને ખબર પડી ગઈ, અનુવાદમાં પણ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈશું. અહમ છાયામ દદામી. અહમ એટલે હું, છાયામ એટલે છાયડો, દદામી એટલે આપવું, આપું છું. હું છાયડો આપું છું. અહમ છાયામ દદામી, અહમ ફલમ દદામી, અહમ પુષ્પમ અપિ દદામી, અહમ કહો. અહમ છાયામ દદામી, હું છાયડો આપું છું. દદામી એટલે આપવું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપિ દદામી, હું પુષ્પ એટલે ફૂલ, હું ફૂલ. અપિનો અર્થ થાય છે પણ. હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું. આ પહેલિકાનો પણ જવાબ તમને આવડતો જ હશે, કારણ કે ચિત્ર પણ અહીં આપ્યા જ છે. અહમ છાયામ દદામી, હું છાયડો આપું છું, હું ફળ આપું છું, હું પુષ્પ પણ આપું છું અથવા હું ફૂલ પણ આપું છું. અહમ કહો, હું કોણ છું. તો શું જવાબ આવશે? તરુ અથવા તો વૃક્ષઃ. અહમ વૃક્ષઃ, હું વૃક્ષ છું. આગળ જોઈશું. અહમ હિમાલય વસામી, હું હિમાલયમાં રહું છું. વસામી એટલે નિવાસ કરવું અથવા તો રહેવું. હું હિમાલયમાં રહું છું. અહમ ગંગામ ધાર્યામી, હું ગંગાને ધારણ કરું છું, હું ગંગા માતાને ધારણ કરું છું. મમ નેત્ર
त्रयम अस्ति, मम એટલે મારા, નેત્ર એટલે આંખ, ત્રયમ એટલે ત્રણ, અસ્તિ એટલે છે, અસ્તિનો અર્થ થાય છે છે। અહમ હિમાલયે વસામી, હું હિમાલયમાં નિવાસ કરું છું અથવા હું હિમાલયમાં રહું છું। અહમ ગંગા ધાર્યામી, હું ગંગાને ધારણ કરું છું। મમ નેત્ર ત્રયમ અસ્તિ, મારે ત્રણ આંખો છે। અહમ કહ, હું કોણ છું? કોણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? શંકર ભગવાન, શિવ શંકર ભગવાન, એનો આ પહેલીકાનો જવાબ આવે છે શિવ શંકર ભગવાન। આગળ જોઈશું, મમ ઉત્તરે હિમાલય, મારા ઉત્તરે હિમાલય છે। મમ દક્ષિણે સાગર, મારા દક્ષિણમાં શું છે? સાગર છે, સમુદ્ર છે। મમ ધ્વજ ત્રિવર્ણ, મારો જે ધ્વજ છે એ ત્રણ રંગનો છે, ત્રિવર્ણ એટલે ત્રણ રંગ, ત્રણ રંગનો છે। અહમ કા, અહમ કા, હું કોણ છું? હું કોણ છું? મમ ઉત્તરે હિમાલય, મારા ઉત્તરમાં હિમાલય છે। મમ દક્ષિણે સાગર, મારા દક્ષિણમાં સાગર છે, સાગર એટલે કે સમુદ્ર છે। મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ધ્વજ ત્રણ રંગનો છે। અહમ કા, હું કોણ છું? તો એનો જવાબ આવે છે મિત્રો, ભારત માતા, ભારત માતા, ભારત જનની। આગળ જોઈશું, અહમ પુસ્તકાલયે વસામી, વસામી એટલે રહું છું, રહું છું, હું પુસ્તકાલયમાં રહું છું। અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું। અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું। અહમ કિમ, અહમ કિમ, હું કોણ છું? અહીં જે નિર્જીવ વસ્તુ હોય કે નપુંસકલિંગમાં આવે ત્યારે કિમ શબ્દ વપરાય છે। અહમ કિમ, હું કોણ છું? સ્ત્રીલિંગ હોય તો કા શબ્દ, કાથી સવાલ પૂછાય છે। અહીં પુસ્તક નિર્જીવ વસ્તુ છે તેથી કિમ શબ્દથી અહીં પ્રશ્ન પૂછ્યો છે। અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલય કે લાઇબ્રેરી કે ગ્રંથાલયમાં રહું છું। અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું। અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું। અહમ કિમ, હું કોણ છું? તો ગ્રંથ અથવા તો પુસ્તક, ગ્રંથ, ગ્રંથ જવાબ આવશે અથવા તો પુસ્તકમ, ગ્રંથ પુસ્તકમ। અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલય કે લાઇબ્રેરીમાં રહું છું। હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? તો ગ્રંથ એટલે કે આ ઉખાણાનો જવાબ આવે છે ગ્રંથ। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલીકામાં તમને ખ્યાલ આવી ગયો હશે, એનો આપણે શબ્દશ અનુવાદ પણ કર્યું અને એની સમજૂતી પ્રાપ્ત કરી। હવે આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો જે પાઠ છે એનું અધ્યયન કરીશું। જો ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર, લાઇક અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલ